नमस्कार, डीटीवी न्यूज में हूँ नईम मुंडा, आपनो स्वागत करू छु। अंतरियाल गामडाना शिक्षकोए बाळको भणी सके ते माटे जात मेहनते 11 जेटला टीवी सेंटरो उभा करी बाळकोनु भणतर पूरू पाड़ी रह्या छे। गत वर्षथी चाली रहेली कोरोना महामारी वच्चे शाळाओमां शिक्षण बंद करी ऑनलाइन शिक्षण शुरू करवामां आव्या, परंतु दाहोद जिल्लाना अंतरियाल विस्तारोमां गरीब बाळको माटे ऑनलाइन शिक्षण मळवू मुश्किल छे। आवा विस्तारोमां शिक्षण पहोंचाड़वू पड़कारूप कही शकाय, परंतु गरवाड़ा तालुकाना कामावीरा प्राथमिक शाळाना शिक्षकोए गरीब बाळकोने शिक्षण आपवानो दृढ़ निश्चित करी गाममां अलग अलग फळियामां 11 टीवी सेंटर तैयार करी तमाम बाळकोने शिक्षण आपवानी शरूआत करी हती। सरकारश्रीना ज्ञान सेतु कार्यक्रम अंतर्गत ज्यारे बाळको हाल शाळाए आवी शकता नथी ત્યારે દરેક ફળિયાની અંદર એક ટીવી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। દરેક જગ્યાએ ટીવી ઉપલબ્ધ હોય એવું બનતું નથી, ક્યારેક ટીવી ખરાબ થઈ જાય અથવા તો ડીશ ખરાબ થઈ જાય છે, તો તેના કારણે અમારા એક જે ટેકનિકલ સારું જ્ઞાન ધરાવે છે ભૂપતભાઈ સાહેબે દરેક ફળિયામાં જઈને જ્યાં ટીવી ખરાબ છે અને ત્યાં રિપેર કરી અને ટીવી સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે। અમારા શાળાના શિક્ષકોએ દરેક સેન્ટર ઉપર 2 શિક્ષકો નિમવામાં આવ્યા છે। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને મોટે ભાગના પરિવારો ખેતી કે મજૂરી કામ ઉપર નિર્ભર રહેતા હોય છે અને આર્થિક ભીષના કારણે આધુનિક ઉપકરણો વાપરવાથી પણ વંચિત હોય છે, ત્યારે કોરોના મહામારીમાં ચાલી રહેલી ઓનલાઈન શિક્ષણ એક પડકારરૂપ કહી શકાય। ગામડાઓમાં મોબાઈલ, ઇન્ટરનેટ કે ટીવી જેવા ઉપકરણોનો અભાવ હોય છે, ત્યારે કામાવીરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂના ટીવી ડીશ રિસીવર એકઠા કરી શાળાના શિક્ષક ભૂપતભાઈએ જેવો ટેકનિકલ અનુભવ ધરાવે છે તેથી જૂના ઉપકરણોને રિપેર કરાવી કામાવીરા ગામના અલગ અલગ ફળિયામાં 11 ટીવી સેટ લગાવી ટીવી સેન્ટર ઊભા કર્યા અને ત્યાં આસપાસના બાળકોને ટીવી ઉપર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો મારફતે શિક્ષણ આપવાનું શરૂ કર્યું। દરેક કેન્દ્રની અલગ અલગ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે અને નિયમિત મોનિટરિંગ કરી બાળકોને માર્ગદર્શન પૂરું પાડી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જ્યારે ફિઝિકલ શિક્ષણ કાર્ય બંધ છે તેવા સમયે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની કામાવીરાના પ્રાથમિક શાળામાં બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા હેતુથી આખા ગામમાં અમે કુલ 11 ટીવી સેન્ટરો ઊભા કરેલ છે। આચાર્ય સાહેબના માર્ગદર્શન તથા અમારા ટેકનિકલ શિક્ષક શ્રી ભૂપેશભાઈની વિશેષ કામગીરીના લીધે દરેક બાળકને શિક્ષણ મળી રહે એવો અમારો પ્રયાસ છે। રોજ જે તે ફળિયામાં અલગ અલગ શિક્ષક જઈને બાળકોને પૂરતું પ્રોત્સાહન આપે છે। અમારો ખાસ ઉદ્દેશ તો એ જ છે કે આવા અંતરિયાળ ગામમાં પણ ટેકનોલોજીના ઉપયોગથી અમે જે બાળકોને શિક્ષણ પૂરું પાડીએ છીએ એવો જ હેતુ સમગ્ર ગુજરાતના શિક્ષકો અમારી પાસેથી થોડુંક શીખે અને અમારી જે પ્રયત્ન છે અમારો એના થકી જ ગુજરાતના દરેક છેવાડાના બાળક સુધી શિક્ષણનો જે હેતુ છે આપણો સરકારશ્રીનો તે પહોંચે એવી જ અમારી બધાની લાગણી છે। શું નામ છે તમારું? મારું નામ છે જિગ્નેશભાઈ અરજીવનભાઈ વાઢેર। ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા માટે લાઈક કરો અમારા ફેસબુક પેજને, સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફોલો કરો અમારા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટને।